गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय अंग्रेजी। आजना लेक्चर नी अंदर पण आपणे पुनरावर्तन एटले के रिविजन करवा जई रह्या छीए कि जे तमे लोको त्रीजा धोरणनी अंदर शीखी गया छो अने आगळ अत्यारे आपणे चोथा धोरणनी अंदर पण એ ઉપયોગી પણ થઈ શકે એમ છે અને આગળ તમે જે કોઈ ધોરણમાં આવશો એમાં પણ આ ઉપયોગી થઈ શકે એમ છે। એ છે તમારો ગ્રામર એટલે કે વ્યાકરણના ટોપિક છે કે જેમાં આપણે ત્રીજા ધોરણની અંદર જે શીખ્યા હતા એમાં હતું શબ્દોનું બહુવચન એટલે કે એકવચનવાળા શબ્દો હોય એનું બહુવચન કઈ રીતે થાય એ પછી શબ્દોનું બહુવચન શીખ્યા હતા એવી જ રીતના એકવચન હોય એકવચનવાળા વાક્ય હોય એ વાક્યનું બહુવચન કેમ થાય એ શીખ્યા હતા। પછી એકવચનવાળા વાક્ય કે બહુવચનવાળા વાક્ય એનું પ્રશ્ન વાક્ય કેમ બનાવવું એ પણ શીખ્યા હતા અને તમને જે કોઈ પ્રશ્ન પૂછેલો હોય એટલે કે ક્રિયાપદથી જે પ્રશ્ન શરૂ થયો હોય બહુવચનવાળો કે એકવચનવાળો તો એનો જવાબ યસ કે નોમાં કેમ આપવો એ પણ આપણે શીખ્યા હતા બરાબર। પણ આજના આ લેક્ચરની અંદર આપણે આમાંથી જે શીખવાનું છે એ છે શબ્દોનું બહુવચન અને વાક્યોનું બહુવચન। આજના લેક્ચરની અંદર આપણે આ બે વસ્તુ વિશેની ચર્ચા કરવાના છીએ। ત્યાર પછીનો જે લેક્ચર હશે તેની અંદર આપણે પ્રશ્નવાક્ય અને યશનોમાં ઉત્તર કરીશું બરાબર, એની ચર્ચા આગળ આપણે કરીશું પછીના લેક્ચરમાં। પણ આજના લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ છે શબ્દોનું બહુવચન અને વાક્યોનું બહુવચન। તો સૌથી પહેલાં આપણે જે તરફ જશું એ છે શબ્દોનું બહુવચન બરાબર। તો ચાલો શબ્દોનું જે બહુવચન છે એની અંદર આપણે પહેલાં તેનો નિયમ જોઈએ। તો પહેલો નિયમ એમ છે કે જ્યારે કોઈ વસ્તુ પશુ પક્ષી કે જીવજંતુ એક નહીં પણ એક કરતાં વધારે હોય એટલે એક જ ન હોય એની સંખ્યા એક ન હોય પણ એકથી વધારે હોય ત્યારે તે કોઈ વસ્તુ પશુ પક્ષી કે જીવજંતુ બહુવચનમાં છે તેમ આપણે કહી શકીએ બરાબર। હવે એ શબ્દોના બહુવચનમાં શું આવશે તો કે એવા જે શબ્દો હોય એકવચનવાળું વાક્ય એની પાછળ એસ લગાડવાથી જે તે શબ્દ બહુવચનમાં ફેરવાઈ જાય છે। અને પછી જુઓ શું છે આ ત્રીજો નિયમ કે બહુવચનમાં નામની આગળ આર્ટિકલ એ કે એન ક્યારેય મૂકવો નહીં। એટલે કે બહુવચનવાળો જે શબ્દ હોય એ જ્યારે એકવચનમાં હોય ને ત્યારે એની આગળ આર્ટિકલ એ કે એ એન મૂકવામાં આવે છે। એટલે કે આર્ટિકલ હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુ એક જ છે પણ એક કરતાં વધારે હોય ત્યારે તેની આગળ આર્ટિકલ એ કે એ એન મૂકવામાં આવતો નથી। તેના આપણે ઉદાહરણ જોઈએ તો જુઓ તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે ને ઉદાહરણ, ચાલો એ ઉદાહરણ જોઈએ। તો જુઓ અહીંયા લખ્યું છે કે વન એટલે વન હોય એટલે એ એકવચનમાં છે એમ કહેવાય અને મેની એટલે કે બહુવચનમાં છે એમ કહેવાય। તો ચાલો સૌથી પહેલું જોઈએ તો છે એન એરો બરાબર એટલે કે એક તીર। હવે અહીંયા બહુવચનની અંદર જુઓ પાછળ એસ લાગેલો છે ને પાછળ એસ અને આગળ જે આ આર્ટિકલ છે એ અહીંયા મૂકવામાં આવેલો નથી એટલે આ થયું એનું બહુવચન એ ડબલ આર ઓ એસ એરોસ, એન એરોનું બહુવચન થશે એરોસ। પછી જે છે એ છે એ હેન, હેન એટલે મરઘી, એક મરઘી, એની પાછળ પણ આ એસ લગાડેલું છે એટલે તેનું બહુવચન થયું હેન્સ। આ એકવચન છે આ બહુવચન છે, એન એરો એટલે કે એક તીર, એરોસ એટલે કે એક કરતાં વધારે તીર, એની સંખ્યા બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે પણ એક કરતાં વધારે હોય। દાખલા તરીકે આ એક તીર છે તો અહીંયા આવા બીજા બે ત્રણ ચાર એવા કોઈ પણ રીતના તીર હોય એને એન એરોસ અને એરોસ। પછી છે અહેન, તો હેન્સ એક મરઘી, હેન્સ એટલે મરઘીઓ। હવે એના પછીનું જોઈએ તો છે એ બર્ડ, એક પક્ષી અને અહીંયા છે બર્ડ્સ એટલે પક્ષીઓ, એક પક્ષી અથવા તો એક કરતાં વધારે પક્ષી હોય ત્યારે આર્ટિકલ એ નીકળી જાય, આ જે આર્ટિકલ એ છે એ અહીંયા આવે નહીં અને પાછળ અહીંયા એસ લગાડવામાં આવે છે બરાબર। હવે એના પછીનું જોઈએ આપણે તો બીજો નિયમ છે, આ એવો નિયમ થયો કે જેની
જે કોઈ શબ્દ હોય એની પાછળ આપણે એસ લગાડી દઈએ એટલે તેનું બહુવચન થઈ જાય અને આગળનો આર્ટિકલ એક એન કાઢી નાખવાનો, બરાબર. હવે બીજો પણ એક નિયમ છે, પહેલાં આપણે છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. તો આ છે એન એપલ, એટલે કે એક સફરજન. અહીંયા એક સફરજન છે, બરાબર. હવે એની જગ્યાએ અહીંયા એક કરતાં વધારે સફરજન હોય, એક બે ત્રણ, તો એને કહેવાય એપલ્સ, બરાબર ને મિત્રો. હવે જુઓ એના પછીનો નિયમ આપણે જોઈએ, તો શું નિયમ છે જુઓ. જે શબ્દને છેડે, એટલે કે જે કોઈ શબ્દ તમને આપેલો હોય એના છેડે એટલે કે અંતમાં છેલ્લો અક્ષર એસ ડબલ એસ સી એચ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતો હોય તેવા શબ્દને બહુવચનમાં જ્યારે ફેરવાય, એ શબ્દ જ્યારે બહુવચનમાં ફેરવાય અથવા તો તે શબ્દને બહુવચનમાં ફેરવવામાં આવે તે વખતે છેડે ઈ એસ પ્રત્યય લગાડવો. તેવા શબ્દને જ્યારે બહુવચનમાં ફેરવતી વખતે અહીંયા ફેરવાય લખાયેલું છે, પ્રિન્ટ મિસ્ટેક છે, આપણે થોડો સુધારો કરવો હોય તો કરી શકીએ કે ફેરવતી વખતે એમ આવશે. અહીંયા આપણે લખી નાખીએ છીએ સાથે ફેરવતી, ફેરવતી વખતે છેડે ઈ એસ પ્રત્યય લગાડવો, બરાબર મિત્રો. તો ચાલો હવે પછી જે શું છે પછીનો જો પાછો અહીંયા એ રીતે જાય, એટલે તમે યાદ રાખજો કે ફેરવતી વખતે અહીંયા આવે છે. અહીંયા જે લખવાનું છે ફેરવાય ઈ છે એને બદલે ફેરવતી વખતે છેડે ઈ એસ પ્રત્યય લગાડવો, બરાબર. હવે એના પણ આપણે ઉદાહરણ જોઈએ, તો એના ઉદાહરણની અંદર જુઓ એના ઉદાહરણમાં શું છે કે વન અને મેની, એટલે કે એક વચન અને બહુવચન. તો ચાલો વનમાં તમને ખ્યાલ છે કે એક વસ્તુ હોય એ જ હશે, એટલે એક વચન એક વચનવાળું હશે અને મેની હશે ત્યાં એક કરતાં વધારે હશે, બરાબર. તો ચાલો આ પહેલું છે એ બસ, છેલ્લો અક્ષર શું છે એસ, એટલે આપણે હમણાં મેં નિયમ જોયો, આપણે જોયું કે જે શબ્દને છેડે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવતો હોય તેની પાછળ આપણે શું લગાડવાનું, તેની પાછળ આપણે ઈએસ પ્રત્યય લગાડીએ એટલે તેનું બહુવચન થાય, બરાબર ને. તો અહીંયા આપણે શું લાગેલું છે એસ લાગેલો છે ને, તો એની પાછળ આપણે ઈએસ લગાડ્યું અને આર્ટિકલ છે એ આર્ટિકલ છે અવડવા એ આર્ટિકલ છે એ આપણે અહીંયા કાઢી નાખ્યું એટલે એ બસનું બહુવચન થયું બસીસ. પછીનું છે એ ગ્લાસ, તો અ ગ્લાસનું બહુવચન શું થશે, પાછળ છે ડબલ એસ, તો આપણે હમણાં નિયમ જોયો ને કે એસ ડબલ એસ સી એચ એસ એચ એક્સ કે ઓ આવતું હોય તો તેના છેડે કયો પ્રત્યય લાગે, ઈ એસ લગાડવાથી તેનું બહુવચન થઈ જાય, તો એ ગ્લાસનું થશે ગ્લાસીસ. પછી છે અ વોચ, એના પાછળ આવ્યો સી એચ, ખ્યાલ આવ્યો ને, એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ લાગે, આર્ટિકલ એ કે એન નીકળી જાય તો એનું બહુવચન થયું વોચિસ, આ પાછળ ઈ એસ લાગ્યો ને, બરાબર. ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે ઘડિયાળ અને એની પાછળ ઈ એસ લાગ્યું એટલે વોચિસ. પછી છે અ ડીશ, તો એનું બહુવચન થશે ડી આઈ એસ એચ ઈ એસ ડીશીસ. પછી છે અ બોક્સ, એક બોક્સ, તો એનું બહુવચન કરીએ ત્યારે બી ઓ એક્સ ઈ એક્સ બોક્સીસ. હવે બીજું જોઈએ તો જુઓ એ શું છે, અ ટોમાટો, છેલ્લો અક્ષર છે ઓ, બહુવચન કરતી વખતે આર્ટિકલ નીકળી જશે અને શું આવશે ટી ઓ એમ એ ટી ઓ, પાછળ લાગ્યું ઈ એસ ટોમેટોસ, બરાબર. આ હતું આપણું શબ્દનું બહુવચન. હવે વાક્યનું બહુવચન કરવું હોય તો એ કેમ થાય એ પણ આપણે જોઈ લઈએ, બરાબર. તો જ્યારે આપણે વાક્યનું બહુવચન કરવાનું આવે છે ત્યારે વાક્યનું બહુવચન કરતી વખતે આપણે એક વસ્તુ યાદ રાખવાની હોય, કઈ વસ્તુ યાદ રાખવાની હોય કે તેના જે શબ્દ હોય, બહુવચન જ્યારે આખા વાક્યનું કરવાનું થતું હોય ત્યારે અમુક શબ્દ છે એનું આપણે બહુવચન પહેલાં જોવું જોઈએ. તો જુઓ એક વચનની અંદર ટી એચ આઈ એસ ધીસ, ધીસ એટલે શું થાય આ થાય, અને આનું બહુવચન થશે ટી એચ ઈ એસ ઈ, એકથી વધારે વસ્તુ હોય ત્યારે ટી એચ ઈ એસ ઈ ધીસ આવે, આનું પણ ગુજરાતી આપણે આ જ કહીએ છીએ. આ વસ્તુ આપણે ત્રીજા ધોરણમાં શીખી જ ગયા છીએ અને અત્યારે હું તમને જે સમજાવું છું વાક્યનું બહુવચન
એ આપણે બીજા સત્રમાં આવેલું છે, બરાબર ને? પછી ટીએચ એટલી ધેટ એટલે પેલું, એનું બહુવચન થશે ધોઝ, ટી એચ ઓ એસ ઈ, ધોઝ એટલે પેલા, બરાબર. હવે છે ઇઝ, એ બંનેની સાથે જે ક્રિયાપદ ઇઝ વપરાય છે એનું બહુવચન થશે આર. આ શું છે, ઇઝ જે છે એ શું છે, ક્રિયાપદ છે, બરાબર. ઇઝ ક્રિયાપદનું બહુવચન શું થશે, એ આર ઈ, ક્રિયાપદ આર. ઇઝનું બહુવચન ક્રિયાપદ આર થશે. એટલે એક વસ્તુ આપણે યાદ રાખી લઈએ કે ધીસ, ટી એચ આઈ એસ, ધીસ એટલે આ, તેનું બહુવચન થશે ટી એચ ઈ એસ ઈ, ધીસ એટલે આ, ટી એચ એ ટી, ધેટ એટલે તે અથવા પેલું, એનું બહુવચન થશે ટી એચ ઓ એસ ઈ, ધોઝ એટલે પેલા. અને જે આઈ એસ ક્રિયાપદ ઇઝ, ઇઝ જે છે તેનું બહુવચન થશે એ આર ઈ, ઇઝ ક્રિયાપદ છે એનું બહુવચનનું ક્રિયાપદ એ આર ઈ થશે, બરાબર. હવે આપણે આના પણ ઉદાહરણના વાક્યો જોઈ લઈએ. તો જુઓ, આ છે એના ઉદાહરણના વાક્યો. તો અહીંયા મેં વન અને મેની નથી લખ્યું, પણ ફક્ત એક વચન અને બહુવચન લખ્યું છે. તો જુઓ, પહેલું વાક્ય છે ધીસ ઇઝ એ કેપ, કેપ એટલે ટોપી, આ ટોપી છે. તો ચાલો તેનું બહુવચન કઈ રીતે થયું, ટી એચ આઈ એસ ધીસ છે, તેનું બહુવચન થયું ટી એચ ઈ એસ ઈ ધીસ. પછી આ ઇઝ ક્રિયાપદ છે એનું બહુવચન થયું એ આર ઈ, વચ્ચે અહીંયા છે આર એટલે ત્યાં વચ્ચે કેપિટલ એ આવે નહીં. અને અ કેપ, કેપ એટલે ટોપી. તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ શબ્દનું જ્યારે આપણે બહુવચન કરીએ ત્યારે એની આગળનો આર્ટિકલ હોય, અહીંયા જે એ આર્ટિકલ છે એ આર્ટિકલ મૂકતા નથી, શબ્દનું બહુવચનમાં ન મૂકતા હોય તો વાક્યના બહુવચનમાં પણ મૂકાય નહીં, એટલે થયું કેપ્સ, બરાબર. હવે આપણે બીજું વાક્ય જોઈએ. તો જુઓ, આ બીજું વાક્ય શું છે, ધેટ ઇઝ અ પેન. તો આ જે ધેટ છે તેનું બહુવચન શું થયું, ટી એચ ઓ એસ ઈ, ધોસ. ક્રિયાપદ ઇઝનું બહુવચન થયું એ આર ઈ, અને અ પેન એનું થયું પેન્સ. આર્ટિકલ એ છે એ નીકળી ગયો અને પાછળ જાય આ એસ છે એ આપણે લગાડ્યો, એટલે તેનું બહુવચન થયું. આ છે પહેલું અને બીજું બંને વાક્ય જે છે, આ એક અને બે, એ બંને વાક્યની અંદર છેલ્લે આપણે એસ લગાડેલો છે, બરાબર, નિયમ પ્રમાણે. હવે આપણે જે ત્રીજું વાક્ય છે એની અંદર આપણે જ્યાં જે નવો નિયમ શીખ્યા છીએ એ નિયમ પ્રમાણે એમ છે કે જે શબ્દને છેડે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ આવતો હોય તેની પાછળ ઈએસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય. તો આ વાક્ય છે ધીસ ઇઝ અ ડીશ. તો ટી એચ આઈ એસ ધીસનું બહુવચન થયું ટી એચ ઈ એસ ઈ ધીસ. ઇઝ ક્રિયાપદનું બહુવચન થયું એ આર ઈ આર. અને અ ડીશ છેલ્લો અક્ષર કયો છે આમાં, એસ એચ, બરાબર. તો એસ એચ હોય એટલે આપણે છેલ્લે બહુવચન કરતી વખતે શું લગાડવાનું, ઈએસ, અને આર્ટિકલ છે એ કાઢી નાખવાનો. તો શું થયું, ધીસ આર ડીશીસ, બરાબર. હવે આપણે ચોથું વાક્ય છે એ જોઈએ. તો ચોથું વાક્ય શું છે, ધેટ ઇઝ અ બોક્સ, બરાબર. તો ધેટનું બહુવચન થયું ધોઝ, ઇઝનું બહુવચન થયું આર, અને અ બોક્સ એમાં બહુવચન કરતી વખતે આર્ટિકલ એ કાઢી નાખ્યો, અને શું આવ્યું, બી ઓ એક્સ ઈ એસ, છેલ્લો અક્ષર એક્સ છે એટલે અહીંયા આપણે ઈ એસ લગાડ્યું, બરાબર. હવે આપણે સૌથી છેલ્લું વાક્ય જોઈએ. તો એ છે ધીસ ઇઝ એન એક્સ. તો આ ધીસ છે એનું બહુવચન થયું ટી એચ ઈ એસ ઈ ધીસ. આ ઇઝનું બહુવચન થયું એ આર ઈ આર, અને એન એક્સનું એ એક્સ ઈ એસ, બરાબર મિત્રો. તો આ હતું આપણો વાક્યનું બહુવચન અને શબ્દનો બહુવચનનો ગ્રામરનો મુદ્દો. હવે આની જ અંદર આપણે પ્રશ્ન વાક્ય એકવચનવાળા વાક્યનું કેમ બનાવવું અને બહુવચનવાળા વાક્યનું કેમ બનાવવું, અને સાથે સાથે એકવચનવાળા વાક્યના યસ નોમાં જવાબ કેમ આપવો અને બહુવચનવાળા વાક્યનો યસ નોમાં જવાબ કેમ આપવો, એ આપણે હવે પછીના નવા લેક્ચરમાં શીખશું. કારણ કે બધું એકસાથે શીખશું તો તમને યાદ રાખવામાં પણ મુશ્કેલી પડશે, એટલે આજના લેક્ચરમાં આપણે ફક્ત આટલું જ કરવાનું છે, બરાબર. હવે પછી નવા લેક્ચરની અંદર આપણે જે મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે નવા લેક્ચરની અંદર આપણે પ્રશ્ન વાક્ય કેમ બનાવવું અને યસ નોમાં ઉત્તર કેમ આપવા એનું પણ આપણે મહાવરો કરી લેખશું, એનું પણ રિવિઝન આપણે કરશું. ચાલો, તો આજના લેક્ચરમાં બસ આટલું જ, તે કે શબ્દનું બહુવચન અને વાક્યનું બહુવચન અને તેનો નિયમ એ જ તમારે ફક્ત પાકું કરવાનું છે, અને અત્યારે મેં તમને જે કરાવ્યું છે એ તમારે તમારી રફબુકમાં લખી
અને એકવાર રિવાઇઝ કરવાનું છે, એટલે કે પાકું કરવાનું છે. ત્યાં સુધી હવે આપણે નવા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ.